પોતાના જ અંગના બે વિભાગ કર્યા, એક નર અને બીજી માદા. જમણા અંગમાંથી જે ઉત્પન્ન થયા એ નરના સ્વરૂપની અંદર મનુ મહારાજ ઉત્પન્ન થયા, ડાબા અંગમાંથી સ્ત્રીના સ્વરૂપની અંદર માદા ઉત્પન્ન થયા, શત્રુપાજી ઉત્પન્ન થયા છે. મનુ અને શત્રુપા એમ કહે કે પિતાશ્રી અમે સૃષ્ટિ તો આગળ વધારીએ પણ અમને સ્થાન આપો. બ્રહ્માજી એમ કહે કે અતળ વિતળ સુતળ તલાતળ રસાતળ મહાતળ અને પાતાળ, ભૂરલોક ભૂરલોક સ્વરલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક, આવું 14 માળનું એક બિલ્ડિંગ બનાવ્યું તો આખી મોટું એક બ્રહ્માંડ ધરતી બનાવી, તો એ પૃથ્વી ગઈ ક્યાં? આંખ બંધ કરીને જોવે તો પેલો હિરણ્યાક્ષ નામનો દૈત્ય એ પૃથ્વીને લઈ અને રસાતલની અંદર ચાલ્યો ગયો, છેક અંદર. બ્રહ્માંડનું જે બ્રહ્માંડ હતું એ બ્રહ્માંડનું જે રસાતલ હતું એમાં ચાલ્યો ગયો છે. અને એ વખતે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું, છીક આવી અને છીકની અંદરથી અંગૂઠા જેવડું એક સ્વરૂપ પ્રગટ થયું. એ સ્વરૂપ ધીરે 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 વિશાળ કાય બનવા લાગ્યું, આકાશ માર્ગ સુધી એનું કાય બનવા લાગી. અને એ કાયના સ્વરૂપે જ્યારે બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાને સમુદ્રની અંદર છલાંગ મારી હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કરી, હિરણ્યાક્ષને મારી અને પૃથ્વીને લઈને આવ્યા છે અને પૃથ્વીની સ્થાપના કરી. દેવતાઓએ આકાશમાંથી જય જયકાર કરાવ્યો છે. બોલ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન એમણે જે સૃષ્ટિની રચના કરી એ સૃષ્ટિની રચનાની અંદર મનુ મહારાજ અને શત્રુપા આ પૃથ્વીમાં જ્યારે રહ્યા ત્યારે એમને 5 સંતાનો થયા, 3 દીકરીઓ અને 2 દીકરાઓ. દીકરીઓની અંદર આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આ 5 સંતાન થયા. 5 સંતાનની જેવી વાત આવી ત્યારે વિદુરજીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ થોભો મને એ વાત બતાવો કે જે દેવહૂતિ માતા હતા એમના ગર્ભથી જે બાળક થયા એ જ્ઞાનનો અવતાર કપિલજી થયા, તો એ શું વાત છે? ત્યારે મૈત્રેય મુનિએ વર્ણન કર્યું છે એ આશ્રમનું. કયો આશ્રમ? કરદમ ઋષિનો આશ્રમ. સુંદર મજાનો આશ્રમ છે કરદમ ઋષિનો. સિદ્ધપુર ક્ષેત્ર છે, સરસ્વતી નદીનો કિનારો છે અને આ જ કિનારા ઉપર સામેના કિનારે કરદમ ઋષિ તપ કરી રહ્યા છે. અને એ સમયે ભગવાન પ્રસન્ન થયા, દીકરા હવે સંસાર માંડને. ત્યારે ભગવાનને કરદમ ઋષિ હાથ જોડીને વિનંતી કરતા એમ કહ્યું કે ભગવાન સંસારમાં મારે જોડાવવું છે, પણ ભગવાન સંસારમાં હું ત્યારે જોડાવું. પ્રભુ આપના જેવો મને કોઈ સંતાન મળે, મારા દાંપત્ય જીવન માટે મને એવી કોઈ સ્ત્રી આપો કે જે સ્ત્રીના કુખે આપને જન્મ લેવાનું મન થાય પ્રભુ. અને ભગવાને એમ કહ્યું કે આજથી ત્રીજે દિવસે એક રથ આવશે, રથની અંદર 3 વ્યક્તિ હશે, મનુ મહારાજ, શત્રુપા અને દેવહૂતિજી. આપ દેવહૂતિજીના પાણી ગ્રહણ કરજો. સમય વ્યતીત થવા લાગ્યો. ત્રીજે દિવસે રથ આવ્યો છે, એ રથની અંદર 3 વ્યક્તિઓ છે, એક પુરુષ અને 2 સ્ત્રીઓ. મનુ મહારાજ અને શત્રુપાજી પોતાની દીકરી દેવહૂતિને લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. ગાય અને વાઘ બંનેને સાથે બેઠેલા જોયા. મનુ મહારાજ નિર્ભય બન્યા છે. સરસ્વતી નદી ખડખડ 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 પાણીની સાથે વહેતી જોઈ અને શત્રુપાજીને એમ થયું કે ના, મારી દીકરી સુખી થશે. અનેક પ્રકારના બધા વૃક્ષોને જોયા છે, આ ઋતુના ફળના વૃક્ષો, દીકરી સુખી થશે, દીકરી દેવી જોઈએ.
જ્યારે આ ત્રણ વ્યક્તિ આવ્યા ત્યારે કરદમ ઋષિએ ત્રણ આસન બિછાવી રાખ્યા છે. આમાં પણ એક પરીક્ષા છે. એક આસન ઉપર મનુ મહારાજ બિરાજમાન થયા, એક આસન ઉપર શત્રુપાજી બિરાજમાન થયા. દેવહૂતિ વિચાર કરે છે કે આ ભવિષ્યમાં મારા થવાવાળા પતિ, તો પતિનું આસન દીધેલું આસન લેવાય? આજે ભલે ને ગાડલાઈ પથરાવતા હોય, આસન પતિનું લેવાય? ના લેવાય. એની સેવા મારાથી કેમ લેવાય? પણ જો આસન ઉપર ન બેસું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય. એટલે એમનો જમણો હાથ જે હતો એ આસન ઉપર રાખીને પોતે નીચે બેસી ગયા. કરદમ ઋષિની સામે પ્રસ્તાવના આવી. કરદમ ઋષિ એમ કહ્યું કે મહારાજ, આપની દીકરીની સાથેના પાણી ગ્રહણ કરું, પણ મારી એક શરત, અમારા દાંપત્ય જીવનની અંદર જ્યારે એક દીકરો જન્મ લેશે હું સંન્યાસ લઈ લઈશ. મનુ મહારાજને શત્રુપા સામસામે જોતા વિચાર કરે કે હજી લગ્ન નથી કર્યા અને બાવો બનવાનો વિચાર કરે છે, એને દીકરી કેમ દેવી? પણ આપણે દેવહૂતિને પૂછીએ, દેવહૂતિને ઈશારાથી જ્યારે પૂછ્યું ત્યારે દેવહૂતિએ એક ઈશારો કર્યો કે માં, ભોગીપતિ તો સૌને મળે, આવો યોગીપતિ કોને મળે? કરદમ ઋષિના હાથની અંદર દેવહૂતિ માતાનો હાથ સોંપી મનુ અને શત્રુપા નીકળી ગયા છે. અને એ જ સમયે પાછા કરદમ ઋષિ ધ્યાનમાં બેસી ગયા. 12 વર્ષ એમના ધ્યાનમાં નીકળ્યા અને 12 વર્ષે જ્યારે પોતાની આંખો ખોલી ત્યારે એક દુબળી પતળી સ્ત્રી એમની સેવા કરે છે. કરદમ ઋષિએ પ્રશ્ન પૂછ્યો, દેવી તમે કોણ છો? દેવી આપ કોણ છો? ત્યારે દેવહૂતિ માતા એક જ જવાબ આપે કે નાથ, આજથી 12 વર્ષ પૂર્વે મારા પિતા અને માતા તમારી સાથે મારા પાણી ગ્રહણ કરાવી ગયા હતા. ભગવાન આવી સ્ત્રીના કોખે જન્મ લે જે 12 વર્ષ સુધી આંખ નથી ખોલતો, એ પુરુષની સામે એક વખત એને જગાડીને એમ નથી કહેતી કે મારી સામે તો જુઓ. અને કરદમ ઋષિએ એમ કહ્યું, ઓહ દેવી, મારાથી મોટો અપરાધ થયો, જાઓ સરસ્વતી નદીમાં સ્નાન કરો. અને જ્યાં સુધી સરસ્વતી નદીમાં સ્નાન કરીને દેવહૂતિજી આવે ત્યાં તો માયાવી એક સુંદર મજાનું એક વિમાનની રચના કરી અને આ વિમાનની અંદર દેવહૂતિ માતાને લઈ અને કરદમ ઋષિ ફરવા લાગ્યા છે. આ બધું કામક વિમાન, જે કામનાઓ કરે એ બધું જ પ્રગટ થાય. ત્યાં બાગ બગીચા મહેલ ભુવન બધું જ મળે, સુખ સાહેબીઓ દાસીઓ નોકરો ચાકરો બધું જ મળે એવું દિવ્ય વિમાન. એ વિમાનમાં બેસી અને 12 વર્ષ સુધી એમણે ભોગ ભોગવ્યા અને 12 વર્ષના ભોગની અંદર 9 કન્યાઓના જન્મ થયા. પાછું યાદ આવ્યું કરદમ ઋષિને કે ઓહો, મારે તો સંસાર છોડવાનો હતો. અને દેવહૂતિ માતાને એમ કહ્યું કે દેવી, હવે હું સંન્યાસ લઈ લઉં. તો કે નાથ, તમે આવી રીતે જાઓ કેમ ચાલે? અને આવી રીતે એક દિવસ હું એક કથા કરતો હતો, એની અંદર મેં એમ કીધું કે 9 દીકરીઓના જન્મ થયા. પછી કરદમ ઋષિએ એમ કહ્યું કે દેવી, હવે સંન્યાસ લઉં. એ કથા હિરેનભાઈ બેઠા હતા, એમણે મને પ્રશ્ન પૂછ્યો કે મહેશભાઈ, 9 દીકરીનો બાપ હોય, 52 ન બને બીજું શું કરે? જેને ત્યાં 9 દીકરી હોય એનો બાપ 52 ન બને શું કરે? દેવહૂતિ માતાએ હાથ જોડીને વિનંતી કરી છે. નાથ, વાત એક પુત્રની હતી. યાદ આવ્યું કરદમ ઋષિને, મારે ત્યાં ભગવાન પધારવાના છે, યોગની સાધના કરી અને યોગના માધ્યમથી બંનેના નેત્ર મિલન થયા છે. અને એ નેત્ર મિલનની સાથે પ્રભુ આજે દેવહૂતિ માતાના ગર્ભમાં પધાર્યા છે. સમય વ્યતીત થવા લાગ્યો છે. ધીરે ધીરે દિવસો વ્યતીત થવા લાગ્યા છે.
एक मास बे मास त्रण मास चार मास पांच मास छ मास सात मास व्यतीत थया छे, आठ मास व्यतीत थया छे अने नौ मास ज्यां आव्यो छे ते नौमा मासना समय गर्भना नवमे मासे आजे देवहूति माताना स्वरूपने तो जुओ केवुं सुंदर दिव्य प्रगट थई रह्युं छे। अरे आ आश्रमने तो जुओ तमे केवो आश्रम आजे खीली रह्यो छे, वातावरण केवुं पवित्र बनी रह्युं छे। आकाश में जो पेला पक्षीओ केवा कलरव करी रहा छे, कुहू कुहू टेहू 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 पुहू पुहू पीहू पीहू, आ बधाज पक्षीओ ना शब्दों ने तो जुओ तमे महाराज सुंदर मजानो। पेली पेली गायो नृत्य करी रही छे, आ बाजू वाघ नृत्य करी रहा छे, पेली सरस्वती नदी उछाड़ा मारी रही छे। जुओ तो खरी केवु दिव्य वातावरण बंधायु छे, એ આકાશમાંથી જુઓ તો ખરી કેવી પુષ્પની વૃષ્ટિઓ થઈ રહી છે, દેવતાઓ કેવા કેવી દ્રષ્ટિઓ રાખીને બેઠા છે આજે, કે હમણાં જ ભગવાનનો પ્રાદુર્ભાવ થશે અને મા દેવહૂતિના સ્વરૂપને તો જુઓ કેવું રૂપ રૂપનો ભાવ એના શરીરની અંદરથી જે તેજ પ્રગટી રહ્યું છે। નવરાત્રિનો ગરબો અને ગરબાની અંદર રહેલો મધ્યરાત્રિએ દીવો અને એ દીવાની જ્યોતિ જેમ એક 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 છિદ્રમાંથી નીકળતી હોય અને ગરબો જેમ ચમકતો હોય એમ આજે મા દેવહૂતિ ચમકી રહ્યા છે અને એ દેવહૂતિ માતાના પ્રસૂતિનો કાળ પ્રાતકાળ નીકળ્યો છે, બરાબર પ્રાતઃ અને મધ્યકાળની વચ્ચેનો સમય આવ્યો। બસ એ મધ્યકાળ જ પૂર્ણ થાય એટલી જ વાર છે ભગવાનને પધારવાની, અને એ કાળ જ્યારે વ્યતીત થયો બસ પાંચ ઘડીની વાર છે, અને એ સમયે આકાશમાંથી દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે, નમોસ્તવનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોર્વાહવે સહસ્ત્રનામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ, અને એવી જ્યાં સ્તુતિ કરીને પુષ્પની વૃષ્ટિ કરી ત્યાં તો ભગવાનનો કપિલ નારાયણ ભગવાનનો આજે પ્રાદુર્ભાવ, અરે કપિલ એટલે ભગવાન જ્ઞાનના અવતાર, આજે જ્ઞાન પ્રગટ થયું છે અને એ જ્ઞાનની સૌએ જય જયકાર બોલાવી, બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન, બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન, ભગવાનના પ્રાદુર્ભાવ થયા, સૌ કોઈ આવી અને ભગવાનના પૂજન અર્ચન જે રીતે થતા હોય એ રીતે કર્યા છે, અને એ જ સમયે ભગવાનના જેવા દર્શન થયા ત્યારે દેવહૂતિ માતાને કપિલ મુનિ અરે કર્દમ ઋષિ એક વાક્ય કહીને ગયા છે, જીવનમાં શાંતિ જોઈએ આ દીકરા પાસે જજો એમ કહીને નીકળે, ત્યાં તો બ્રહ્માજી નવ કુમારોને લઈ જે માનસ પુત્રો હતા દસ એમાંના એક પુત્ર નારદજી એ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવા માટે તૈયાર થયા, નવ માનસ પુત્રોને લઈને આવ્યા છે, અને એ નવ માનસ પુત્રોની સાથે કર્દમ ઋષિની આ નવ કન્યાઓના લગ્ન થયા, અને લગ્ન કરાવી દીકરીના પાણી ગ્રહણ જે તે ઋષિની સાથે કરાવી અને કર્દમ ઋષિ ચાલ્યા ગયા છે, અને ભગવાન મોટા થાય અને મા દેવહૂતિ ભગવાનની પાસેથી જે જ્ઞાન મેળવે એ કપિલ ગીતા, કપિલ ગીતાનો ઉપદેશ આપણે સાંભળીશું આવતીકાલની કથામાં। આજની કથાને આપણે વિરામ આપીએ, હું એક દસ મિનિટ મોડો પડ્યો છું, કાંઈ વાંધો નહીં, બરાબર ને, ચાલે ને, તો ભલે, નહીતર પછી કાલથી મોડું નહીં કરું એમ તમે એમ કહી દો, કેમ કે બધાએ નારાજ થઈ જાય ચાલે, પણ તમને મારે નારાજ કેમ કરું।